ગુજરાતમાં 2 ઓક્ટોબરથી ક્વોરી ઉદ્યોગકારો હડતાળ પર જશે. અરવલ્લી ખેડા સહિત ગુજરાતની 1200 ક્વોરીઓ હડતાળમાં જોડાશે. અન્ય 2800 લીઝ ધારકો પણ જોડાશે હડતાળ પર. એન્વાયરમેન્ટ સર્ટિફિકેટના નામે ખાણ ખનિજ વિભાગની પછવણીથી પરેશાની તો ખાડા તેમજ સ્ટોક માપણીના નામે પણ થાય છે હેરાનગતિ. ખાણ ખનિજ વિભાગની હેરાનગતિથી 60% ઉદ્યોગોને બંધ થયા તો અલગ અલગ મુદ્દા ઉભા કરી હેરાન પરેશાન કરાય છે તેવું પ્રમુખનું કહેવું છે. તો 60% ક્વોરીઓના એટીઆર અને રોયલ્ટી પેપર આપવાના બંધ કર્યા છે તેવું પ્રમુખે નિવેદન આપ્યું છે. શરત ભંગ હોય તો અમે દંડ ભરવા છીએ તૈયાર તેવું પ્રમુખનું કહેવું છે. તો ગાંધીનગર ખાતે બેઠક કરી હડતાળનો નિર્ણય લેવાયો. રાજ્ય સરકારને ઉકેલ લાવવા 10 દિવસનું અલ્ટિમેટમ અપાયું છે. તો છેલ્લા 15 વર્ષમાં 3 CM બદલાયા પણ 10થી વધુ પડતર મુદ્દાનો કોઈ હલ નહીં. ક્વોરી ઉદ્યોગનું 5000 કરોડ ટન ઓવર થશે ઠપ. 14 થી 15 વર્ષ પહેલાં મોદી સાહેબ અહીંયા હતા ત્યારે બી અમે એક વખત હડતાલ પાડેલી. એના પછી વિજય રૂપાણી સાહેબ હતા એ વખત બી હડતાલ પાડેલી અને ભૂપેન્દ્ર પટેલ સાહેબમાં પણ એક વખત હડતાલ પાડેલી. દર વખતે અમને વિવિધ પ્રકારની સમિતિઓ બનાવીને તમારા પ્રશ્નો ખરેખર જેન્યુઅન છે ને અમે સોલ્વ કરી આપીશું એવી બાંહેધરી દરેક વખતે લેખિતમાં કમિશનર સાહેબની સહી સાથે અમને આપવામાં આવેલ. છેલ્લી હડતાલ અમારી 2022માં થયેલી તેનું લખાણ બી અમારી જોડે કમ્પ્લીટ કમિશનર્સ અને બીજા અધિકારીઓની સહી સાથેનું છે. છતાં આજ દિવસ સુધી એક પણ મુદ્દાનો ઉકેલ લાવવામાં આવ્યો નથી અને તે ઉપરાંત નવા નવા વિવિધ મુદ્દા અકારણ કોઈ કારણસર વગર ઊભા કરી અને અમારા ધંધા રોજગારને ખૂબ જ હેરાન અને પરેશાન કરવામાં આવી રહ્યો છે. હાલમાં એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ જે 2014થી લેવાના હતા એ અમે બધાએ લઈ લીધેલા છે. ક્યાંક નવી લીઝો લેવાની હશે એમાં બાકી હશે 1-2%, પણ એ બધામાં હવે એવો લગભગ 4 કે 6 મહિના પહેલાં એવી ગાઈડલાઈન કે આ લોકોએ અમને NGT તરફથી આપવામાં આવી છે અને તમે સર્ટિફિકેટ લીધેલા હોવા છતાં પણ તમે વધારાનું કામ કર્યું છે એમાં ખરેખર તો શરત ભંગ કદાચ અમે ક્યાંક કરી હોય તો 10,000નો રૂલ છે શરત ભંગનો એ લઈ અને અમને ચાલુ રાખવા દેવા જોઈએ. પણ અત્યારે ગુજરાતની અંદર ખાણ ખનિજ વિભાગના જિયોલોજિસ્ટો દ્વારા વિવિધ જિલ્લાઓમાં અલગ અલગ ટાઈપના નિયમોનું અમલવારી કરી અને લગભગ 60% જેવી કોરિયોના એટીઆર અને રોયલ્ટી પેપર આપવાના બંધ કરેલ છે. એટલે અમે બાકીના રહેતા પણ 30-40% જે કોરી ઉદ્યોગકારો છે એ ગઈકાલે ગાંધીનગર ખાતે એક મિટિંગનું આયોજન કરી અને 3 મહિના પહેલાં આ મુદ્દે અમે માન્ય મુખ્યમંત્રી સાહેબને 5 થી 6 વખત વિવિધ સંગઠનો અમારા ધારાસભ્યો અને MP સાથે મળેલા એમણે આશ્વાસન આપેલું કે તમારા મુદ્દાનો ત્વરિત રીતે અમે ઉકેલ લાવી આપીશું. પણ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી અને ધીરે ધીરે 10-20% અમારા ઉદ્યોગો બંધ થતા જાય છે. એટલે ન છૂટકે અમારે ગઈકાલે ગાંધીનગર ખાતે અમારી કારોબારી અને જિલ્લા પ્રમુખની એક મિટિંગ મળી. એમાં નક્કી કરવામાં આવ્યું કે હજુ પણ આપણે 15-20 દિવસનો સરકારને સમય આપી અને આપણા પ્રશ્નોનું સકારક ઉકેલ લાવી આપે તો આપણે કંઈ બંધ ધંધા રોજગાર કોઈને બંધ કરવા ખરેખર ગમતા હોતા નથી અને અમારા બિઝનેસની અંદર તો કરોડો રૂપિયાનું રોકાણ થયેલું હોય છે અને હપ્તા બી ચાલુ હોય છે. એટલે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી અમે પસાર થઈ રહ્યા છીએ. એટલે ન છૂટકે અમારે 2 ઓક્ટોબરથી દ્વારકા મુકામે એક મિટિંગ બોલાવી અને ગઈકાલે એવું નક્કી કરવામાં આવ્યું કે અમારે આખા ગુજરાતની બધી જ કોરીઓ ન છૂટકે હડતાલ નહીં ધંધા બંધ કરવાની અમને ફરજ પડશે એવી જાણ અમે સરકારશ્રીમાં અને વિભાગમાં પણ કરી દીધેલ છે.